ઝડપથી પાસે આવતા બોલને ફિલ્ડિંગ રોકે છે. આક્રમક ફિલ્ડિંગ બોલર બોલ લઈને દોડવાનો પ્રારંભ કરે ત્યારે બિલ્ડર આગળ દોડવાનું શરૂ કરે છે. બેટ્સમેન દડાને ફટકો મારે કે તરત જ ફિલ્ડર દડા તરફ ઘસી જઈ દડાને પકડી લે છે. પછી દડાને વિકેટ કીપરને અનુકૂળ સ્થળે થ્રો કરે છે. થ્રોઈંગ, થ્રો કરતી વખતે ડાબો હાથ અને ડાબો પગ જ્યાં બોલ થ્રો કરવાનો હોય તે દિશામાં તાકીને દડાને ઝડપથી જમીનને અવનંતર થાય જાય તે રીતે વિકેટ તરફ થ્રો કરવામાં આવે છે. કેચિંગ, કેચ કરવા માટે હાથ ખૂબ જ ઢીલા રાખવાના હોય છે. કેચ કરતી વખતે બંને હાથની આંગળીઓ એકબીજાને અડેલી અને સહેજ પણ જમ્યા જગ્યા ન રહે તેની કાળજી રાખવી જોઈએ. વિકેટ કીપિંગ, વિકેટ કીપિંગ વિકેટની પાછળ બોલ પકડવા ચોક્કસ સ્થિતિમાં બેસે છે. વિકેટ કીપર બોલને બરાબર જોઈ શકે ઊભો થઈ ઝડપથી દોડી જઈ દોડને પકડી લે છે. બોલને તે સ્થિતિમાં બેસી દડાને ઝીલી લેવા તૈયાર હોય છે. મેદાન પર ફિલ્ડિંગ ગોઠવવી, ફિલ્ડિંગ માટે ખેલાડી કયા સ્થળે ઊભા છે તે આપણે કોમેન્ટ્રીમાં સાંભળીએ છીએ અને મેચમાં જોઈએ પણ છીએ. ફિલ્ડિંગમાં વપરાતા શબ્દ જોઈએ, બોલર, વિકેટ કીપર, ફ્લડ સ્લીપ, સેકન્ડ સ્લીપ, થર્ડ સ્લીપ, ગલી, લેગ સ્લીપ, બેકવર્ડ શોર્ટ લેગ, ફોરવર્ડ શોર્ટ લેગ, સિલી મિડ ઓન, શોર્ટ થર્ડ મેન, કવર પોઈન્ટ, એક્સ્ટ્રા કવર, મિડ ઓફ, મિડ ઓન, મિડ વિકેટ, સ્ક્વેર લેગ, લોંગ લેગ, ડીપ સ્ક્વેર લેગ, ડીપ મિડ વિકેટ, લોંગ ઓન, લોંગ ઓફ, ડીપ એક્સ્ટ્રા કવર, ડીપ થર્ડ મેન વગેરે શબ્દો ફિલ્ડર ક્યાં ઊભા છે તેને માટે વપરાય છે. મિત્રો, તમારે આને હોમવર્કમાં કરવાનું રહેશે. આગળ, હિંમતે માદા તો મદદે ખુદા. ચેપ્ટર નંબર 10. 26 જાન્યુઆરી 2001 દિવસ ભારતનો પ્રજાસત્તાક દિન આખો એ દેશ ઉજવી રહ્યો છે. આનંદભર્યો આ ઉત્સવ એકાએક દુઃખ બની ગયો. એ દિવસે અમદાવાદ સહિત કચ્છ અને ગુજરાતના ઘણા ભાગોમાં તારાજી સર્જી દીધી હતી. જાન્યુઆરીનો એ દિવસ ગુજરાત માટે ઘણો ઘાતક પુરવાર થયો. એનસીસી કેડેટની એક ટુકડી સાથે જ્યોતિર્ધ પુરોહિત પણ બીજા દિવસે રાહત કાર્યમાં જોડાયો. 10-10ની ટુકડીમાં જ્યોતિને ભીડને નિયંત્રિત રાખવાનું કાર્ય સોંપાયું. એક માણસે એક કેડેટને કહ્યું, મને ત્યાં કાટમાળ પાસે જવા દો, મારો દીકરો ત્યાં તડપી રહ્યો છે. અમે ત્યાં યોગ્ય રાહત કાર્ય કરી રહ્યા છીએ. જો તમને ત્યાં જવા દઈશું તો અન્ય લોકો પણ ત્યાં જશે અને ત્યાં ટોળું ભેગું થઈ જશે તો કામ થઈ શકે. કઈ રીતે? એક કેડેટે કહ્યું. પણ ટોળાનો દરેક માણસ કાટમાળ પાસે જવા માંગતો હતો. કોઈ પોતાની પત્નીને, કોઈ પોતાના ભાઈને, ટોળાની માંગણી વધતી ગઈ. કેડેટો ટોળાને યોગ્ય રીતે નિયંત્રિત કરી શક્યા ન હતા. એ જ વખતે જ્યોતિર્ધ્રુવ ત્યાં આવીને કુનેહપૂર્વક દરેકના ઉત્તરો આપી ટોળાની વ્યક્તિઓને વિશ્વાસ સંપાદન કર્યો. ચાલો જોઈએ એ શાંતિપૂર્વક કેવી રીતે વર્તતો હતો. એક સ્ત્રીએ કહ્યું, જુઓ ત્યાં મારા પતિ, તેમને લોહી નીકળી રહ્યું છે, મને તેમની પાસે જવા દો. જ્યોતિર્ધ્રુવે કહ્યું, મેડમ જુઓ એમ્બ્યુલન્સ આવી રહી છે, તમે એમ્બ્યુલન્સમાં તેમની સાથે જઈ શકશો. જ્યોતિર્ધ્રુવના કહેવાથી વાસળા એકબીજાના હાથે પકડી સાંકળ બનાવી જેથી કોઈ કાટમાળ પાસે જઈ શકે નહીં. કોઈ વાસ ઓળંગવાનો પ્રયત્ન કરે તો તેને સંતોષપૂર્વક ઉત્તર આપવો. આમ જ્યોતિર્ધ્રુવના પ્રયત્નોની શાંતિ જળવાઈ રહી. તેની કર્તવ્ય નિષ્ઠા, નેતૃત્વ ગુણ, બહાદુરી અને શ્રદ્ધા તેમની નિષ્ઠામાં વર્તાતા હતા. તેને રક્ષા મંત્રાલય દ્વારા રક્ષામંત્રીના હસ્તે એવોર્ડ અપાયો. બાળ દોસ્તો, આપણા વિસ્તારમાં ભૂકંપ આવે તો સહેજે ગભરાવાની જરૂર નથી. આપણે આપણા પરિવારના અને પાડોશીના સ્વજનોને ભૂકંપ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સમજાવવા જોઈએ. રાખવાની સાવચેતી, ભૂકંપ આવે ત્યારે કઈ સાવચેતી? ખુલ્લી જગ્યાએ જતા રહેવું. ભૂકંપ આવે ત્યારે વીજળીના થાંભલા, જૂના મકાનો, વૃક્ષોથી દૂર રહેવું. જો ઘરમાં હો ટેબલ કે પલંગ નીચે જતા રહો જેથી ઈજા થવાની શક્યતા ઘટે. ભૂકંપ વખતે લિફ્ટનો ઉપયોગ ન કરો. ઘરની મેઇન સ્વિચ બંધ કરવી. ગભરાય વિના કુદરતી આપત્તિનો સામનો કરો, કારણ કે હિંમતે મદા તો મદદે ખુદા. તો તમારે આના હોમવર્ક કરવાનું રહેશે. થેન્ક યુ.